મોહનથાળનું નામ લેતા જ દરેકના મોઢામાં પાણી આવી જ જાય, કારણ કે મોહનથાળ મીઠાઈ જ એવી છે કે દરેક વ્યક્તિને લગભગ પસંદ જ હોય છે. પણ પ્રશ્ન એમ થાય કે જ્યારે બહારનો ખાવાનો થાય તો એટલો ટેસ્ટી નથી બનતો, ઘરે બનાવવાની વાત આવે તો બરાબર તૈયાર નથી થતો. તો આજ ડિમ્પલ્સ ડિશીસમાં એ ટુ ઝેડ ટીપ્સ સાથે, પરફેક્ટ માપ સાથે, દાણેદાર અને મોંમાં જતા ઓગળી જાય તેવો ફરસો, એકદમ ટેસ્ટી અને તમને ખૂબ જ પસંદ આવે તેવો મોહનથાળ તૈયાર કરીશું. તો ચલો રેસીપી શરૂ કરીએ. જેમના માટે આપણે મેજરિંગ કપ અથવા ઘરમાં રહેલી વાટકીને માપ માટે સેટ કરીશું. તો હું ઘરમાં રહેલા વાટકાથી 2 વાટકા અને કપથી જોઈએ તો 4 કપ, ગ્રામથી જોઈએ તો 500 ગ્રામ જેટલો ચણાનો કરકરો લોટ લીધો છે. મેં બધી જ રીતે માપ આપ્યું છે, તો તમને જે રીતે અનુકૂળ હોય તે રીતે તમે લઈ શકો છો બધું જ માપ. હવે આપણે ખાંડનું માપ જોશું. તો 1 વાટકો અથવા 2 કપ અથવા તો 450 ગ્રામ જેટલી ખાંડ લેશું. તો અહીંયા 1 વાટકો અથવા 2 કપ અથવા 500 ગ્રામ જેટલું ઘી લીધું છે. તમે અહીંયા 400 ગ્રામ જેટલું પણ લઈ શકો છો, પણ પરફેક્ટ આપણે ટ્રેડિશનલ મોહનથાળ માટે જેટલો લોટ છે તેટલું જ ઘી લેવાનું છે. સાથે 1/2 થી 1.25 કપ જેટલું સાદું દૂધ લેશું, કારણ કે આપણે માવાનો ઉપયોગ નથી કરવાના. હવે આપણે લોટમાં ધાબો આપવા માટે જે 1/2 કપ જેટલું દૂધ લીધું ને, તેમાંથી પહેલાં 4 ચમચી જેટલું દૂધ ઉમેરીશું અને તેની સામે જે આપણે 500 ગ્રામ ઘી લીધું છે ને, તેમાંથી 4 ચમચી ઘી આ લોટમાં ઉમેરીશું અને પછી બધું જ આપણે મિક્સ કરીશું. આપણો લોટ મુઠ્ઠીમાં બંધાઈ જાય તેવું આપણે મોણ આપવાનું છે, તો જ પરફેક્ટ આપણો ધાબો અપાઈ ગયો ગણાશે અને ટ્રેડિશનલ મોહનથાળનો જે દાણો છે ને તે દાણો બનશે. તો આ રીતે આપણે મસળીને મોણ આપીશું. તમે જોઈ શકો છો કે એકદમ સરસ મોણ અપાઈ ગયું છે. જો તમારે આટલું પરફેક્ટ મોણ ન અપાય અને ઘી ઘટે તો તમારે થોડું 2 ચમચી જેટલું ઘી ઉમેરવાનું અને 2 ચમચી જેટલું દૂધ ઉમેરવાનું, મતલબ આપણે જરૂર મુજબ ઉમેરતું જવાનું છે જેથી આપણે પરફેક્ટ મોણ આપી શકીએ, ધાબો આપી શકીએ. 2 હાથની હથેળી વચ્ચે આ રીતે રબ કરશો ને તો લોટના દાણે દાણામાં મોણ અપાઈ જશે. તમે જુઓ મુઠ્ઠી એકદમ સરસ બંધાઈ જાય છે લોટની અને આ રીતે તૂટતી પણ નથી. અને પછી આપણે થોડો આંગળીને ટચ કરીએ ને તો આપણું આ લોટ છે ને છૂટો પણ પડી જાય છે. તો આ પરફેક્ટ નિશાની છે, ધાબો બરાબર અપાઈ ગયો છે. તો કુલ ટોટલ આપણે 6 ચમચી ઘી અને 6 ચમચી દૂધનો ઉપયોગ કર્યો છે. હવે આ રીતે દબાવી 15 મિનિટ સાઈડમાં રાખી દઈશું. અને જે બાકી બચેલું આપણું દૂધ છે ને, તેની અંદર આપણે ટ્રેડિશનલ મોહનથાળમાં જે એરોમા આવતી હોય, જે સુગંધ આવતી હોય, જે સ્વાદ આવતો હોય તે સામગ્રીઓનો ઉપયોગ કરીશું. તો હું પહેલી આપણી સામગ્રી ઉમેરું છું, જાવંત્રી. જનરલી જાવંત્રી છે ને તે બધા જ નથી ઉમેરતા, પણ એકવાર મોહનથાળમાં ઉમેરજો, જે ટ્રેડિશનલ સ્વાદ અને સુગંધ હોય છે ને તે આનાથી જ આવશે. જનરલી બધા જ લોકો જાવંત્રી આ રીતે દૂધમાં પલાળીને પણ નથી ઉમેરતા, પણ દૂધમાં પલાળીને ઉમેરવાથી પરફેક્ટ એની એરોમા આવશે. જો કે તમે ક્રશ કરી પાવડર પણ લઈ શકો. હવે થોડો જાયફળનો ટુકડો અને 8 થી 10 એલચી, પણ તેને ફોતરા કાઢી અને દાણા લઈ બંનેને અધકચરા વાટી લેશું. અહીંયા જાયફળ એલચી પાવડર ઉમેરવો ખૂબ જરૂરી છે, જેથી પરફેક્ટ સુગંધ અને સ્વાદ આવે. તેને પણ દૂધમાં ઉમેરી અને આપણે પલાળવા છોડી દઈશું. દૂધમાં પલાળેલું હોવાથી વધારે સ્વાદ અને સુગંધ આવશે. હવે આ રીતે 15 મિનિટ પછી આપણે લોટને એકવાર ચાળી લેવાનો છે, જેથી મોટા ગાંઠા હોય ને તે બહાર રહી જશે અને એકદમ દાણેદાર આપણું લોટ તૈયાર થશે. જો આ રીતે આપણું ટેક્સચર છે ને તેને ફેંકવાનું નથી, થોડું દબાવશો ને આ રીતે તો આરામથી દાણો છે ને તે ચડાઈ જશે. તો હવે આ રીતે આપણું દાણેદાર લોટ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે પ્રોસેસ ચાલુ કરીશું મોહનથાળ તૈયાર કરવા માટેની. તો જે આપણે ઘી લીધું છે ને, તે ઘીમાંથી માત્ર 6 ચમચી ઘી આપણે વાપરેલું છે ધાબા માટે ને, બાકીનું બધું જ ઘી આમાં ઉમેરી દેશું અને થોડું ગરમ કરીશું. હલકું હલકું ગરમ થાય પછી આપણે લોટ ઉમેરી દેવાનો છે. હું અહીંયા તમને એ ટુ ઝેડ ટીપ્સ અને પરફેક્ટ માપ આપું છું, જેથી તમે પહેલી જ ટ્રાયમાં ટ્રેડિશનલ મોહનથાળ તૈયાર કરી શકો. હવે આ રીતે આપણે સતત ચલાવવાનું છે અને ધીમા ગેસની ફ્લેમ પર આપણે આ લોટને શેકવાનો છે. લોટનો કલર એકદમ ડાર્ક ઉપર આવી જશે અને આ જે તમને ટેક્સચર દેખાય છે ને અત્યારે, જે ચમચામાં ચોટી જાય છે, તે બધું જ મિશ્રણ ચમચાને છોડી દેશે. પ્લસ આપણે જે લોટમાં ઉમેરેલું ઘી છે ને તે પણ ઉપર આવવા લાગશે અને લોટ એકદમ ફૂલી જશે અને એકદમ હલકો ફૂલકો ફરવા લાગશે. આ બધી જ નિશાનીઓ તમને લોટમાં દેખાય ને ત્યાં સુધી તમારે લોટને આ રીતે ધીમા ગેસની ફ્લેમ પર સતત ચલાવીને શેકવાનો છે. જો તમને મેં આગળ બતાવ્યા પ્રમાણેની એક પણ નિશાની લોટમાં ના દેખાય અને જો તમે લોટને શેકાઈ ગયો તેમ સમજીને નીચે ઉતારી લેશો ને, તો લોટ કાચો રહેવાથી દાંતમાં પણ મોહનથાળ ચીપકી શકે છે. પણ તમે અત્યારે બંને વચ્ચેનો ડિફરન્સ જોવો, શેકાયા પહેલાંનો લોટનું કલર અને ટેક્સચર અને શેકાયા પછીનું કલર અને ટેક્સચર કેવું છે,
આટલું પરફેક્ટ લોટ શેકાઈ ગયાનું ટેક્સચર આવ્યા બાદ હવે આપણે જે દૂધમાં પરાયેલી જાવંત્રી એલચી પાવડરનો જાયફળ છે તે બધું જ આપણે થોડું થોડું લોટમાં ઉમેરતા જશું. જેમ ઉમેરશું ને તેમ ફીણ થઈને ઉપર આવશે, મતલબ એ માવાનું કામ કરશે. પછી ફરીથી આ બધા જ ફીણ બેસી જાય ને ત્યારે ફરીથી જે બચેલું દૂધ છે ને તે ઉમેરવાનું. મતલબ કુલ ટોટલ આપણે લગભગ 1/4 કપ જેટલું દૂધ બચ્યું હતું તે ઉમેરેલું છે. 1/2 કપમાંથી 1/4 કપ આપણે વાપરી લીધું હતું. તો આ રીતે થોડું થોડું દૂધ ઉમેરતા આપણું જે ટેક્સચર છે વધારે દાણો ફૂલીને મોટો થઈ ગયો હોય ને તેવું આવ્યું છે. પ્લસ તેનો કલર પણ પહેલાં કરતાં વધારે ડાર્ક આવી ગયો છે. તો આ બધી જ નિશાની છે મોહનથાળ પરફેક્ટ બનાવવા માટેની. તો હવે આપણું આ મિશ્રણ શેકાઈ ગયું છે, નીચે ઉતારી 50% જેવું ઠંડુ કરીશું. તો થોડી થોડી વાર ચલાવતા જશું તો ફટાફટ ઠંડુ થઈ જશે, પંખા નીચે રાખી દેવાનું. હવે ચાસણી કરવા માટે જેટલી ખાંડ લીધી તેનું 1/2 પાણી, મતલબ આપણે 2 કપ ખાંડ લીધી હોય તો 1 કપ પાણી લેવાનું, 1 વાટકો ખાંડ લીધી હોય તો 1/2 વાટકો પાણી લેવાનું. તો આ રીતે પાણી ઉમેર્યા બાદ ધીમે ધીમે આપણે ખાંડને ઓગાળવાની છે અને મીડિયમ ગેસની ફ્લેમ પર 2-2.5 તારની ચાસણી તૈયાર કરવાની છે. વાતાવરણને અનુરૂપ તમે ચાસણી તૈયાર કરી શકો છો. અત્યારે તમે જોઈ શકો છો કે એકદમ સરસ 2 તાર બની રહ્યા છે. જો ફૂલ ઠંડીમાં મોહનથાળ બનાવતા હોય તો તમારે 1-1.5 તાર જ બનાવવાનો છે, પણ ગરમીમાં તમે મોહનથાળ તૈયાર કરતા હોય તો તમારે 2.5-3 તાર સુધીની ચાસણી કરવાની રહેશે. તો હવે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે, તેને પણ નીચે ઉતારી 50% જેવી ઠંડી કરવાની છે. મોહનથાળ બનાવવા માટે આ 2 મેથડ ખાસ ધ્યાનમાં રાખવાની. મોહનથાળનું જે શેકેલો લોટ છે તે પણ 50% જેવો ઠંડો હોવો જોઈએ અને ચાસણી પણ 50% જેવી ઠંડી હોવી જોઈએ, પછી જ આ બંને વસ્તુને ભેગી કરવાની છે. નહીં તો મોહનથાળ છે તે માત્ર બેસન બરફી થઈ જશે, મોહનથાળ બનશે જ નહીં. ટ્રેડિશનલી જે બનાવવો હોય તેના માટે આ મેથડ જરૂરી છે. આ મેથડ વાઇઝ તમે મોહનથાળ બનાવશો ને તો મોહનથાળના જે ટેક્સચરની ઉપર જે લેયર્સ હશે ને એકદમ લાઇટ ગ્રીન જેવું પડી જશે. મતલબ અત્યારે તમે જુઓ એકદમ આછો ગ્રીન કલરનો એક જાંઈ પડે છે. આ ઇન્ડિકેશન આપે છે કે ટ્રેડિશનલ મોહનથાળ છે. જુઓ તમે, હું તમને બતાવી રહી છું, એકદમ લાઇટ ગ્રીન શેડ પડે છે. આ પરફેક્ટ મોહનથાળની નિશાની છે. આ રીતે આપણે કોઈ પણ જે મોહનથાળ પાથરવાનું વાસણ હોય તેને ઘીથી એકવાર ચીકણું કરીને પછી પાથરવાનું, જેથી આરામથી ટુકડા ડિમોલ્ડ થઈ જાય. હવે પરફેક્ટ તેને ઠંડુ કરીશું. મોહનથાળ એવી મીઠાઈ છે કે જેને સેટ થવામાં વધારે સમય લાગે છે. તમે લગભગ 8-10 કલાક જેવો સમય આપ્યો છે અને પછી આ રીતે હું ટુકડા કરી રહી છું, કારણ કે મોહનથાળમાં ઉતાવળ ના ચાલે. તેને બનાવવામાં પણ ધીરજ રાખવી પડે અને ઠંડો કરવામાં પણ ધીરજ રાખવી પડે, તો જ તમે પરફેક્ટ ટેક્સચર મેળવી શકો. તો એકદમ ટુકડા સરસ થઈ ગયા છે. જો જેવું બહાર આપણે મોહનથાળમાં ઘીનું ટેક્સચર જોઈએ ને તેવું જ ઉપર આવ્યું છે, કલર પણ એવો જ આવ્યો છે અને દાણો એકદમ મોંમાં જતાં ઓગળી જાય તેવો તૈયાર થયો છે. એકદમ ફરસો છે ટેક્સચર. તમે જુઓ આ જોતાં કેટલા લોકોને મોઢામાં પાણી આવી ગયું મને કોમેન્ટમાં જરૂર બતાવજો. અને આવી જાઉં નવી રેસીપીઓ ડિમ્પલ્સ ડિશીસમાં ફટાફટ તમને ફ્રીમાં મળી જાય તેના માટે આ ડિમ્પલ્સ ડિશીસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારી મહેનત પસંદ આવે તો લાઇક કરજો. કેવી લાગી આ રેસીપી તે બતાવવા કોમેન્ટ કરજો. તમે ટેક્સચર જોવો કેટલું સરસ આવ્યું છે. તો તૈયાર છે ખૂબ જ હેલ્ધી ટેસ્ટી આપણો મોહનથાળની રેસીપી. ફરી મળીશું એક નવી જ ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.